નમસ્કાર મિત્રો, આજે આપણે 2.4.3 પ્રવાહીમાં ઘનના દ્રાવણના બાષ્પ દબાણ વિશે સમજૂતી મેળવવાના છે. આને મિત્રો બોર્ડમાં બીજા સવાલ તરીકે પણ પૂછાય છે, 2 માર્ક્સમાં આ સવાલ પૂછાય છે. દાખલા તરીકે, શુદ્ધ દ્રાવકમાંથી બનતા દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા શુદ્ધ દ્રાવક કરતાં ઓછું હોય છે, સમજાવો. મિત્રો, આપણે જાણીએ છીએ પ્રવાહીમાં ઘનનું દ્રાવણ એટલે કે, ઉદાહરણ તરીકે આપણે ઘણા બધા લઈ ગયા, ઉદાહરણ તરીકે સોડિયમ ક્લોરાઇડ, ગ્લુકોઝ, યુરિયા અને ખાંડનું પાણીમાં દ્રાવણ, અથવા આયોડિન અને સલ્ફરનું કાર્બન ડાયોક્સાઇડમાં દ્રાવણ. આ બધા જ દ્રાવણો જે છે, આ દ્રાવણોના કેટલાક ગુણધર્મો આપણે જોઈશું. તો ફક્ત અને ફક્ત શુદ્ધ દ્રાવક એટલે કે પાણીના ગુણધર્મો કરતાં તદ્દન અલગ હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ છે બાષ્પ દબાણ, પાણીનો ઉકાળો ત્યારે એનું બાષ્પ દબાણ, અને એમાં આપણા અબાષ્પશીલ પદાર્થ સોડિયમ ક્લોરાઇડ, મીઠું અથવા ગ્લુકોઝ અથવા એવું ઉમેરો અને ત્યારે બાષ્પ દબાણની વાત કરો તો એ અલગ હોય છે. તો બાષ્પ દબાણ એટલે શું એને આપણે માહિતી લઈએ મિત્રો. તો કે બાષ્પ દબાણ એટલે શું, તો કે આપણું કોઈપણ પ્રવાહી છે એનું આપેલ તાપમાને બાષ્પીભવન થાય અને સંતુલન સ્થિતિમાં આ પ્રવાહી ઉપર ઉત્પન્ન થયેલી બાષ્પ દબાણ ઉત્પન્ન કરે તો આ દબાણને બાષ્પ દબાણ કહેવાય. સમજ પડી હશે મિત્રો તમને બાષ્પ દબાણની. તો હવે આપણે આગળ જઈએ આપણા પ્રયોગ તરફ. તો પ્રયોગ દર્શાવે છે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 2 સમાન પાત્રો લો, પાત્ર એ અને બી માં અનુક્રમે શુદ્ધ દ્રાવક અને તેમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરી બનાવેલા દ્રાવણ લો. શરૂઆતમાં બંને પાત્રમાં લીધેલા પ્રવાહીની સપાટી સમાન રાખો. અવલોકન નોંધો, તો થોડા સમય પછી અવલોકન કરતાં દ્રાવકની સપાટી દ્રાવણની સપાટી કરતાં ઓછી થયેલી માલુમ પડે છે. આવું થવાનું કારણ શું મિત્રો, તો કે કારણ બતાવે છે પાત્ર એમાં શુદ્ધ દ્રાવકની સપાટી પર બધા જ દ્રાવકના અણુઓ હોવાથી તે વધુ પ્રમાણમાં બાષ્પમાં ફેરવાય છે. કારણ કે પાત્ર એમાં ફક્ત શુદ્ધ દ્રાવક છે એટલે બધા જ જે છે એ બાષ્પમાં ફેરવાનો આગ્રહ રાખશે. જ્યારે પાત્ર બીમાં શું છે મિત્રો, તો કે દ્રાવણની સપાટી પર દ્રાવ્ય અને દ્રાવક આમ બંનેના અણુઓ રહેલા હોય છે, તેથી પાત્ર બીમાં દ્રાવકના અણુઓ દ્વારા રોકાયેલી સપાટીનો અંશ કેવો હશે, ઘટશે. પરિણામે સપાટી છોડી જતા બાષ્પના અણુઓની સંખ્યા કેવી હશે મિત્રો, ઘટતા પાત્ર બીમાં બાષ્પ દબાણ ઘટે છે. કારણ કે પાત્ર બીમાં શુદ્ધ દ્રાવક સાથે અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરેલો છે મિત્રો, આથી એ શુદ્ધ દ્રાવકના અણુઓની સાથે સાથે દ્રાવ્ય પદાર્થ પણ રહેલો હોય, આથી એમાં બાષ્પમાં ફેરવાતો શુદ્ધ દ્રાવક ઓછો હોય, આથી બાષ્પ દબાણ કેવું થાય, ઓછું થાય. સમજી ગયા મિત્રો? અહીંયા સુધી તમને સમજ પડી હશે. તમને આકૃતિમાં જોઈ શકો છો, આપણું બુકની અંદર જે આપેલું છે એના કરતાં થોડુંક અલગ લીધું છે. હવે આપણે આગળ જઈએ તો મિત્રો, આ જે નિયમ સાબિત કરી ગયા કે શુદ્ધ બાષ્પ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ કરતાં દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હોય, તો આ બાષ્પ દબાણ ઓછું થવાનું કારણ શું, તો કે બાષ્પ દબાણમાં ઘટાડો એ શાના પર આધાર રાખે છે, તો કે અબાષ્પશીલ દ્રાવ્યના સ્વભાવ પર આધાર રાખતો નથી, પરંતુ એના જથ્થા પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો 1 મોલ આપણે સુક્રોઝ લઈએ અને 1 મોલ યુરિયા લઈએ, બંનેનો જથ્થો સરખો છે, અને એને 1 મોલ અથવા 1 કિલોગ્રામ પાણીમાં ઓગાળીએ, તો સમાન તાપમાને બંનેમાં બાષ્પ દબાણમાં ઘટાડો કેવો જોવા મળશે, સમાન જ જોવા મળશે. પછી આપણે જોઈએ મિત્રો, તો રાઉલ્ટના નિયમ અનુસંધાનમાં જઈએ તો રાઉલ્ટે આપેલું છે, આપણને ખબર છે કે એનો બાષ્પ દબાણ એટલે કે આંશિક બાષ્પ દબાણ એના મોલ અંશના સમપ્રમાણમાં હોય. આથી આકૃતિ દોરીએ તો બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશનો આલેખ દોરીશું તો મિત્રો આપણને સીધી રેખા જોવા મળશે, તમે આકૃતિ અંદર જોઈ શકો છો. હવે આપણને ખબર છે મિત્રો કે દ્વિઅંગી દ્રાવણ લીધું. આ દ્વિઅંગી દ્રાવણની વાત કરીએ તો એની અંદર આપણે જોઈએ છે 1 દ્રાવક છે અને 1 દ્રાવ્ય છે. તો આપણે ધારો કે દ્રાવકને 1 નંબર આપીશું અને દ્રાવ્યને 2 તરીકે દર્શાવીએ. જ્યારે દ્રાવ્ય અબાષ્પશીલ હોય ત્યારે માત્ર દ્રાવકના અણુઓ શું કરે છે મિત્રો, બાષ્પ કરવામાં હોય છે, જે આપણે ઉપર જોઈ ગયા. હવે બાષ્પ દબાણમાં ફાળો આપે કોણ, તો કે શુદ્ધ દ્રાવક જ આપે છે. માટે ધારો કે દ્રાવકનું બાષ્પ દબાણ P1 છે અને તેના મોલન્સ X1 છે, તથા શુદ્ધ અવસ્થામાં દ્રાવક હોય ત્યારે એનું બાષ્પ દબાણ P1 0 છે.
तो राउल्टना नियम मुजब आप लखीए मित्रों तो पी वन चले एक्स वन हमें सप्रमाण अचणाक मूकी तो मित्रों शू पी वन इज इक्वल टू शू पी वन जीरो इंटू एक्स वन आ समीकरण मित्रों दर्शावे शू दर्शावे तो समीकरण दर्शावे कि आपना सप्रमाण अचणाक शुद्ध द्रावकना बाष्प दबाण बराबर हो सप्रमाण अचणाक एट शू एट के पी वन जीरो ये कोण है तो कि पी वन जीरो ए पी वन एट्ले कि बाष्प दबाणना समप्रमाण में एट्ले कि बराबर है आम बाष्प दबाण और द्रावकना मोलंस आलेख केव हमेशा सीधी रेखा मैं जे तमे जोई शको छो आकृतिनी अंदर के बाष्प दबाण शुद्ध द्रावक हतुं त्यारे जीरो हतुं त्यारबाद ए केवुं जाय छे तो के शून्य थी शुद्ध द्रावकना बाष्प दबाण सुधी आपणो शरूआतनुं बाष्प दबाण जीरो छे त्यांथी शुद्ध बाष्प द्रावक सुधीनुं बाष्प दबाण एक सुधी ए चलित थाय छे अने केवुं मळे छे दबाणना बाष्प दबाणना वधारा साथे एना मोलंसमां केवा मळे छे तो के एक मळे छे जे सीधी रेखामां प्राप्त थयेल जोवा मळे छे અહીંયા સુધી તમારે મિત્રો સમજ પડી હશે આ થિયરી બે માર્ક્સની અંદર પૂછાઈ શકે છે માટે મિત્રો સમજવી ખૂબ જરૂરી છે તમને ખ્યાલ આવ્યો હશે જય હિન્દ જય ભારત